नमस्ते विद्यार्थी मित्रों, आपणे धोरण 5 માં છેલ્લે ગણિતમાં છેલ્લા પ્રકરણમાં અહીંયા સુધી જોઈ ગયા છે. હવે કઈ પાઇપ વધારે ભરાશે એમ કીધું છે ને, તો તમને જો અહીંયા કને જે કાગળ આપેલું છે ને પોસ્ટકાર્ડ, એના આધારે તમને અલગ અલગ પ્રકારના પાઇપ દોરેલા છે, 2 નંબરનો, 1 નંબરનો, 3 નંબરનો અને 4 નંબરનો. તો હવે તમને શું અનુમાન કરવાનું છે કે આમાંથી કઈ પાઇપ વધારે ભરાશે? તો તમને દેખાય જ છે કયા નંબરની, આ બીજા નંબરની છે એ વધારે ભરાશે. કે તમને શું કરવાનું છે, 14x9 સેમીના માપનો જાડો કાગળ લેવાનો છે અને પછી એમાંથી એક પાઇપ બનાવવાનો છે, એવી જ રીતે બીજો પાઇપ બનાવવાનો છે, એવી જ રીતે અલગ અલગ ત્રિકોણ આકારનો પેલો પાઇપ છે પાતળો છે થોડોક, બીજો થોડોક જાડો બનાવવાનો છે, ત્રીજો થોડોક ત્રિકોણ આકારનો બનાવવાનો છે અને ચોથો થોડોક કેવો બનાવવાનો છે, ચોરસ આકારનો બનાવવાનો છે. તો હવે શું કહે છે તમને કે કયો જાડો, કયો પાઇપ વધારે ભરશે? તો કયો પાઇપ આવશે, બીજા નંબરનો. એના પછી છે ગંગોત્રીની યાત્રા, એનું સ્થળનું ચિત્ર આપેલું છે. હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. તેઓએ 6 દિવસ માટેનો સામાન બાંધવાનો છે અને તે હળવું ખોરાક રાખવાનો છે અને એ વસ્તુઓ જે જગ્યા ન રોકતી હોય એવી વસ્તુઓ લેવાની છે, એટલે કે હળવી કે ઉચકવામાં તમને એનો ભાર ન લાગે. હવે વજન હળવું કરવા માટે તેઓએ ટમેટા અને ડુંગળીને પણ સૂકવી નાખ્યા. જ્યારે તેમની અંદરનું પાણી સુકાઈ ગયું ત્યારે 1 કિલોગ્રામ ડુંગળી અને ટમેટા 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા. હવે 1 દિવસના ભોજનની તમને વસ્તુ આપેલી છે બધી. હવે પાછળ પ્રશ્નોના જવાબમાં શું પૂછ્યું છે, 6 દિવસ માટે દરેક વિદ્યાર્થીને જરૂર પડશે ચોખા અને લોટ. તો જો 1 દિવસ માટે કેટલા છે, ચોખાના 100 અને લોટના 100, એટલે કુલ 200 છે 1 દિવસના. તો 200 × 6 દિવસ માટે એટલે 1200. પછી કઠોળ, તો કઠોળ 1 દિવસમાં કેટલું છે, તો ચોખા અને લોટના 1/3 એટલે 1200ના 1/3 એટલે ભાગ્યા 3, તો કેટલા આવશે, 400. પછી સૂકી ડુંગળી, તો સૂકી ડુંગળી અહીંયા કને સૂકી ડુંગળી કેટલા છે, 10 ગ્રામ, તો 6 દિવસના 10 × 6 એટલે 60 ગ્રામ. હવે 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલા તાજા ટમેટાને સૂકવવા પડશે, કેટલા તાજા ટમેટાને સૂકવવા પડશે, તો જો 10 ગ્રામ. જો અહીંયા શું પૂછ્યું તમને, શું કીધું છે, 1 કિલોગ્રામ ડુંગળી અને ટમેટા 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા, બરાબર. તો ટમેટા 1 કિલોગ્રામ હતા ને એ 100 ગ્રામમાં થઈ ગયા સૂકા. હવે અહીંયા કને 10 છે એટલે કે 6 દિવસ માટે શું કહે છે, દરેક વિદ્યાર્થીની બેગમાં કેટલા હશે, 6 × 10 એટલે 60 હશે. કેટલાની જરૂર છે આપણને, 60ની જરૂર છે. તો 1 કિલોગ્રામમાં કેટલા થઈ જાય છે, 100 થઈ જાય છે ને, તો આપણે કેટલાની જરૂર છે, 60ની જરૂર છે. 1 દિવસના 10 છે તો 6 દિવસ સુધી 60 હશે અને 1 કિલોગ્રામની ડુંગળી છે ટમેટા છે એ કેટલામાં પરિવર્તિત થઈ જાય છે, 100 ગ્રામમાં થઈ જાય છે. તો આપણને કેટલા જોઈએ છે અહીંયા, 60 જોઈએ છે ને, તો કેટલા જરૂર પડશે, તો શું પદ મંડાશે કે 100 ગ્રામ માટે 1 કિલોગ્રામ ડુંગળી થાય છે, તો આપણે કેટલા ગ્રામ જોઈએ છે, 60 ગ્રામ. તો 60 માટે કેટલે, એટલે 60 ભાગ્યા 100, અથવા તો તમને અહીંયા કને ગ્રામમાં ફેરવવા માટે 1 કિલોગ્રામને કેટલા કરવા પડશે, 1000, એટલે કે 60 × 1000 / 100. આ 2 મીંડા ઉડી જશે એટલે કેટલા ગ્રામની જરૂર પડશે, કેટલા ટમેટા, તો 600 ગ્રામ ટમેટાની જરૂર પડશે. હવે 1 ગ્રામ વધુ વજન પણ યાત્રાને કઠિન બનાવી શકે, તો કે હા. અનુમાન કરો કે અમારામાંથી કેટલી એક સાથે તોલવામાં આવે તો 1 ગ્રામ બરાબર કેટલી થાય, તો કે 100 થાય, બરાબર. આ કીડીને અનુમાન કરવાનું કહે છે. હવે અહીંયા શું કીધું છે, દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસના ખોરાકનું કુલ વજન કેટલું હશે. હવે આ સી જે છે ને એ 6 દિવસમાં તમને કુલ વજન કીધું છે, તો આ કોષ્ટકના આધારે જ કરવાનું છે. તો શું કરવાનું છે, તો બધાના 6×6 કરી નાખવાના એટલે 600, પછી આના પણ કે 600 આવશે. અને હવે આના કઠોળ શું કીધું, ચોખા દાળના છે ને 1/3 એટલે 600 × 600 = 1200 / 1/3 એટલે કે 400. પછી આના પણ 600, 6 દિવસ × 6×6 બધાયના શું કરવાના, 6 કરી અને તમને કોષ્ટક આખું ફરીથી બનાવવાનું છે. હવે આ તમે આપણે જોયું, હવે શું કીધું, કેટલો વજનદાર છું. વેદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું હતું તે તમને યાદ છે, આપણે જોયું હતું ને કેવી રીતે શોધ્યું હતું, તો કે હોડીમાં નાખે છે અને હોડીમાં પછી હાથીને નાખે અને જોવે છે હોડી કેટલી પાણીમાં ડૂબે છે, એ પ્રમાણે શોધ્યું હતું. હવે તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરી શકો છો? ના, હું તે નથી કરી શકતો. તે માત્ર 5000 કિલો છે. બ્લુ વેલ છે તેનું વજન મારા કરતા પણ લગભગ 35 ગણું છે. આથી તેનું વજન કેટલા હજાર હશે, તો 5000 એનાથી પણ 35 ગણું, એટલે 35 એટલે કે 35 × 5 કરીએ એટલે 25 માંથી 2 5 15 16 17 અને 3 મીંડા
એટલે કે કેટલું હશે એનું 1,75,000 ગ્રામ એનું વજન હશે. અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન 5,000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથી જેટલું થાય. તમારા વજન જેટલું વજન ધરાવતા કેટલા બાળકોનું વજન, હવે ધારો કે અત્યારે તમારું વજન 30 છે બરાબર, અત્યારે તમારું વજન 20 કિલોગ્રામ જેટલું છે, તો આપણે 5 કિલોગ્રામ જોઈએ છે ને, તો 5,000 ભાગ્યા 20, આ મીંડુ મીંડુ ઉડી ગયું, 25 દુ 50, તો એવા કેટલા બાળકોનું થશે, 250 બાળકોનું થશે. જન્મ સમયે મદનિયું લગભગ 90 કિલોગ્રામ હોય છે, તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું, તો આપણે આશરે 3 હતું, તો એનું વજન કેટલા ગણું છે, તો 90 ભાગ્યા 3, તો કેટલા ગણું છે, 30 ગણું છે. જો એક જુવાન હાથી એક દિવસમાં 136 કિલોગ્રામ ખોરાક ખાય તો એક મહિનામાં કેટલો ખાય, તો 136 × 30 બરાબર, આ ગુણાકાર કરવાનો છે. હવે અનુમાન કરી અને એક વર્ષનો ખોરાક, તો જે જવાબ આવે એના ગુણ્યા કેટલા કરવાના છે, એક મહિનાના મળી ગયા તો હવે ગુણ્યા 12 કરો એટલે 12 મહિનાના મળશે. સાહિદે બેંક બચાવી, બેંકમાં કામ કરે છે, તે કેશ કાઉન્ટર પર બેસે છે, જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તેને ગણતો નથી, તે માત્ર તેનું વજન કરે છે. તોલવું વધુ આસાન છે, 5 રૂપિયાના 1 સિક્કાનું વજન 9 ગ્રામ છે, તમે મને થેલીનું વજન કહો અને હું તમને તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા કહું. શું તમે આ સિક્કાઓની હાથમાં લઈ અને કહી શકો કે કયો સિક્કો સૌથી વજનદાર છે, તો કયો સિક્કો હશે, 5 રૂપિયાનો. મારા 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો છે, તો તેમાં કેટલા સિક્કા હશે, 9 કિલો. તો જો એક સિક્કાનું વજન આશરે કેટલું હોય છે, 9 ગ્રામ હોય છે, તો એના ઉપરથી જ આપણને કરવાનું છે કે 1 કિલોગ્રામ બરાબર 1,000 ગ્રામ, તો 9 કિલોગ્રામ બરાબર 9,000 ગ્રામ થશે, તો 9 ગ્રામનું શોધવાનું છે ને આપણને, તો 9,000 ભાગ્યા 9, તો કેટલા થશે, કેટલા સિક્કા હશે, એમાં 9,000 સિક્કા હશે. હવે આ જે આપેલું છે ને કે એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, એના ઉપરથી જ તમને આગળના દાખલા કરવાના છે કે 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો કેટલા સિક્કાઓ હશે. જો તેનું વજન 18 કિલોગ્રામ હોય તો, તો 18 કિલોગ્રામ હોય તો તમને ખબર છે 1નું વજન 9 છે, તો 18,000 ભાગ્યા 9 કરો તો કેટલું થશે, 2,054 હશે. તો સેમ એ જ રીતે, કેમ કે કિલોગ્રામ છે ને, તો એને ગ્રામમાં ફેરવશું એટલે પાછળ 1,000 આવશે, ગુણ્યા 1,000 એટલે 3 મીંડા આવશે, એટલે 54,000 ભાગ્યા 9 એટલે કેટલા આવશે, 6,000. એવી જ રીતે 4,500 ગ્રામ હોય તો, તો 4,500 ગ્રામમાં આપેલા છે એટલે પાછળ મીંડા કરવાની જરૂર નથી, એટલે ડાયરેક્ટ જ ભાગાકાર એટલે 500. એવી જ રીતે 2 કિલો, હવે આ કિલો છે એને ગ્રામમાં ફેરવશું તો 2,250 થાય એટલે 2,250 ગ્રામ ભાગ્યા 9, એટલે આટલું તો ખબર પડી ગઈ. હવે એવી જ રીતે 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે, 2 રૂપિયાના સિક્કાનું વજન કેટલું છે, 6, તો 2 રૂપિયાની સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય, જો 2,200 સિક્કા હોય તો, તો શું કરવાનું, તમને 6 ગ્રામ છે અને 2,200 સિક્કા હોય તો 2,200 × 6 તો કેટલા થશે, 13,200, એટલે કે 13 કિલો અને 200 ગ્રામ. અહીંયા ગુણાકાર કરવાના છે, શું કામ કે 2 રૂપિયાના 1 સિક્કાનું વજન 6 ગ્રામ આપેલું છે ને, તો 2 રૂપિયાના બીજા આટલા સિક્કાનું કેટલું, તો 3,000 × 6 તો 6×3 18, તો ખાલી 18 કિલો જ આવશે, કારણ કે ગ્રામ આવતું નથી. અને જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10,000 સિક્કાનું વજન કેટલું, તો આપણે શું કરવાનું, પદ માંડવાનું કે 100 સિક્કાનું 485 હોય તો 10,000 સિક્કાનું કેટલું, એટલે કે 10,000 × 485 છેદમાં 100, એટલે 2 મીંડા ઉડી જશે, એટલે પાછળ કેટલા વધશે, 485 પાછળ 2 મીંડા એટલે કે 48,500, એમાં 48 કિલોગ્રામ કહેવાશે, જ્યારે 500 એ શું કહેવાશે, ગ્રામ કહેવાશે. હવે શું કીધું છે એના પછી, પ્રવૃત્તિ જેવું કે તમારી આંખો બંધ કરીને તમે કહી શકો કે શું વજનદાર છે, 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ, આ કહેવું મુશ્કેલ છે, પરંતુ સાહિદ કે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અન્ય લોકો કરતાં ઘણી સારી છે. એકવાર સાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તે તપાસવા માટે કહ્યું, અન્ય લોકો એ પણ તે જોયું પરંતુ તેમાં તેમને કોઈ તકલીફ જણાઈ નહીં. તેણે તે તપાસવા આગ્રહ કર્યો, આથી તેનું વજન કરવામાં મશીન મંગાવવામાં આવ્યું. તે પછી ખબર પડી કે નોટો અસલી નહીં પરંતુ નકલી હતી. બધાએ કહ્યું, વાહ સાહિદ, તે ખરેખર બેંકને બચાવી લીધી. એટલે કે અસલી નોટનું વજન થોડુંક વજન જ કાંઈક સારું દેખાવામાં જ આપણને ખબર પડી જાય કે આ અસલી છે, એટલા માટે એણે અહીંયા શાબાશી મેળવી. પછી શોધી કાઢો અને ચર્ચા કરો, જે લોકો જોઈ નથી શકતા વિવિધ નોટો તથા સિક્કાને કેવી રીતે ઓળખે છે, 20, 50, 100 અને
એ નોટો પરના આકાર વગર વગેરેને અડીને શોધી કાઢો. તો આ આપણને ફક્ત જોવાનું છે. આપણે જ્યારે પણ એવી સંસ્થામાં ગયા, આપણે આગલા વર્ષે પ્રવાસમાં ગયા હતા ને સંસ્થામાં, એ જે અંધ લોકોની સંસ્થા હતી, તો ત્યાં પણ આપણે એ જોઈ ગયા છીએ. અને 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ, તો કે કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ, તો કે નોટમાં તમને નંબર આપેલા હોય, પછી અહીંયા કને તમને સોનેરી જે પટ્ટી દેખાતી હોય, એટલે કે આપણને ખબર પડી જાય કે એ નોટ કેવી છે, અસલી છે કે નકલી. તો અહીંયા આપણું જે આ પ્રકરણ છે એ પણ પૂરું થાય છે, અને દ્વિતીય સત્રનો આ છેલ્લો જે પાઠ છે એ પણ પૂરો થાય છે. બાકીનું આપણે સ્વાધ્યાય પોથીથી નેક્સ્ટ વિડીયોમાં શરૂ કરીશું. થેન્ક યુ.